જો ફ્રેન્ડ આની અંદર છે ને, જો તમને અમૂલની જે છાશ આવે ને એ અત્યારે ઓલરેડી અંદર ઠંડી કરવા માટે મૂકી છે મસ્ત, અને તમને પાપડ પણ જો તમારે એક્સ્ટ્રા જોતો હોય તો તમને મળી જશે. તો ફ્રેન્ડ્સ, એક જબરજસ્ત વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે છે ને વડલા આગળ આવી ગયા છીએ, અને અમારી ટોળકી છે ને જો એ આરોર આવી ગઈ છે, બરોબર ને. અને આ આપણા રવિભાઈ, બરોબર, આઈ લવ ગુજ્જુ, આ નીરવભાઈ, નીરવ અંધારિયા વ્લોગ્સ, અને મારી ચેનલ તો તમને ખબર જ છે ને, જે નવા હોય ને એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને. અને આજે આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ રમેશભાઈ બટેટાવાળા, તમે કદાચ મારો ઓલરેડી એક વિડીયો આગળ જોયો હશે કે રમેશભાઈ બટેટાવાળા તરીકે ફેમસ છે ને આપણી સાથે જ જોડાઈ ગયેલા છે. તો હવે આ આપણું જે છે એ દાળપુરીનું કામકાજ, બરાબર ને. તો એ લગભગ કેટલો સમય થયો છે? આ 20 વર્ષ થયા. આજુબાજુ તો કેવી ગર્દી ને કેવું રે? અમારે 12 વાગ્યા પછી, 12:30 પછી ગળતી રે, 2:30 વાગ્યા લગી રે. હા, 2:30 વાગ્યા લગી રે. 2 કલાક રિસ્પોન્સ જોરદાર ને. હા, 2 કલાકમાં જે લેવું એ લઈ શકે, બરોબર છે. અને અમારે આજે રવિભાઈ છે ઓલરેડી એકવાર છે ને અહીંયા રવિભાઈ ના બટેટા ને ખમણ પાત્રા માં આવી ગયેલા છે. તો તમે શું કેવું તમારું? અરે ભાઈ, એટલે પાછો બીજી વખત આવ્યો છો, કારણ કે ટેસ્ટ એવો છે. પણ આજે તમારું હતું કે ભાઈ સાંજના શુક્ર લોકો શું છે, સાંજના સમયે તો બટેટા ભૂંગળા લોકો ખાવા આવે જ છે, પણ સવારમાં લોકો શાક પૂરી રાખે છે. એટલે એ બાકી હતું. તો હું કહું, હાલો આજે આપણે સ્પેશિયલ તમારી આજે માય રિયલ વ્યૂ ધીરેનભાઈ આજે, અને ભાઈ નીરવભાઈ આજે આજે શેઠની મુલાકાત થઈ ગઈ, અને સ્પેશિયલ આજે ટેસ્ટ કરવા આવ્યા છે, અને તમને લોકોને વિડીયો પણ આવી જશે ટૂંક સમયમાં. એટલે કન્ટિન્યુ બનાવી લેજો. અને એક ખાસ કહેવાનું કે ભાઈ મારી ચેનલ જે છે એ તો તમને મેં કીધું કે સબસ્ક્રાઇબ કરજો, પણ રવિભાઈની જે ચેનલ છે આઈ લવ ગુજ્જુ એને પણ તમે સબસ્ક્રાઇબ કરજો, નીરવભાઈ જે છે એની પણ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને ઇન્સ્ટામાં ત્રણેયના સેમ આઈડી છે તો એમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. અને નીરવભાઈ છે એ ઓલરેડી આઈના બટેટા ને બધું ખૂબ ચાખી ગયા છે, બરાબર. પણ છતાંય આજે એ દાળપુરી ને એના વિશે છે ને આપણે થોડી ઘણી માહિતી લેવા માટે આવી છે. તો બધા છે ને વિડીયોની અંદર બનાવી રહેજો. તો મિત્રો જો આ છે ને રમેશભાઈ પોતે તમે જો પૂરી તળાશ ને ગરમા ગરમ જો ધુમાડા કાઢે એવી મસ્તીની પૂરી ઉતરી રહી છે. મિત્રો જો આજે છે ને એ આખે આખો એનો દાળપુરી જે આપણે આવ્યા છે ને એનો અંદર નો સીન છે. તમે જો આ ટેબલ ઉપર બધા છે ને અંદર જમી શકે આરામથી, અને બારે તમારે જો ઉભો ખાવ હોય નાસ્તો તો તમે કરી શકો. જો ફ્રેન્ડ્સ, તમે જુઓ ને, તમે 12 વાગ્યા પછી ધીમે ધીમે તમે જુઓ ને તો હવે છે ને ગળદી ધીમે ધીમે જો જામમાં બનશે, અને તમે જો બધા ટેબલ લગભગ છે ને ધીમે ધીમે ફૂલ થઈ ગયા છે. સુનિલભાઈ નો સીન લઈએ આપણે. અમારો વિડીયો તો આપણા માં આવી જાય છે.
મિત્રો જો આપણે સુનિલભાઈ છે, બરાબર છે, સુનિલભાઈ છે ને એ સાંજે બટેટા અને ખમણ પાત્રમાં ફૂલ કાર્યરત હોય, અત્યારે જો એ પૂરી બનાવી રહ્યા છે અને ગરમા ગરમ જો પૂરી ઉતારે છે. ફ્રેન્ડ્સ તમે છે ને જો અહીંયા આપણી આ બધી વસ્તુ છે ને એ આવી ગઈ છે, અને જે રમેશભાઈ બટેટાવાળા જે ફેમસ છે એની ત્યાં સવારમાં જય જલારામ દાળ પડે, બરાબર. હવે એની જે મેઇન મેઇન વસ્તુ છે ને એ આપણે આવી ગઈ છે બધી, અને છે ને નીરુભાઈ છે ને એને મેં હારે દીધા છે, એટલે હું છે ભાઈ રિવ્યુમાં થોડું વધારે આપણને આઈડિયા તમને, એટલે હું છે કે ભાઈ એક વસ્તુ કેવું છે કે હું ચાખીને હું તમને રિવ્યુ આપું ને કેમ કહું આ વસ્તુ સારી કે કેવી છે, તો એની બદલે હાર વાર હોય ને તો મજા આવે, બરાબર ને. તો આપણે હું સેન્થી સ્ટાર્ટ કરશું, કયો તમે પૂરી ને તમે પકવાન ઉપાડો હું પૂરી ઉપાડું, ચાલો એમ કરીએ, બરોબર. બે ના રિવ્યુ એક સાથે આવી જાય. અને એક ખાસ વસ્તુ કહેવાની ભાઈ, અમારા બે ના છે ને કેમેરા લઈને છે ને રવિભાઈ ઉભા છે, એટલે આઈ લવ ગુજુ અત્યારે થોડી વાર માટે છે ને કેમેરામેન બની ગયા, બરોબર. એટલે થોડીક વાર એને દર્શાવી નહીં શીખીએ પણ તમને ઈ પણ જોવા મળશે. હાલો તો પેલા ચાખીએ, બરોબર ને. હવે ટેસ્ટ કરીને તમને, અને હર વાર તમે છે ને એક વસ્તુ જો આ પકવાન છે ને એ હું દરેક મારા જે વિડીયો ની અંદર તમને હું દેખાડતો હોય, નીરુભાઈ તમને ખ્યાલ છે કે મારો હાથ છે ને કઈ દેખાતો નથી, જોવો સાઈઝ. અને આ ડીશ ની સાઈઝ, આ ડીશ તમે જો ફૂલ છે સાઈઝ નો પકવાન છે, એટલે ઈ તમે અહીંયા મૂકો ને મને કહો તો ડીશ તમને તો ડીશ એ નહીં દેખાય, જો એવું જોરદાર કામકાજ છે અને એકદમ ક્રિસ્પી છે. તો હું આ લઉં છું, તમે એનથી ટ્રાય કરો, બરાબર ને. આપણે છે ને દાળ કચોરી ખાઈ અને પૂરી ખાઈ, જો મિત્રો. પકવાન ની અરે આપણે આ વસ્તુ ખાતા હોય, બરોબર, પૂરી સાથે તમે ખાઈ શકો. અને આનું વસ્તુ મને નીરુભાઈ કેવું લાગ્યું કે દાળ છે ને એકદમ મોળી તો હોય જ, પણ શાક એટલું બધું તીખું નથી, એટલે એમ કહેવાય કે નાનો છોકરો કદાચ ચમચી ભરે ને ડાયરેક્ટ, પણ તકલીફ ન પડે એવું સરસ કામકાજ છે આનું. અને તમે એ કહો કે પૂરી અરે તમે કેવું, પૂરી સાથે પણ બહુ જ મજા આવી અને કચોરીનો ટેસ્ટ છે જોરદાર છે. અને એમાં એવું છે દાળ ચટણી છે, સબ્જી અને ચટણી ને બધું નખાવ છો ને, તમારે તીખું ખાવું હોય ને તો થોડીક વધારે નખાવ છો એટલે તીખું પણ થઈ જશે, અને મીડિયમ ખાવું હોય ને તો તમે મીડિયમ પણ ખાઈ શકો, બધી રીતનો ટેસ્ટ અહીંયા તમને મળે. અને એક છે ને ખાસ તમને એ કહેવાનું કે ભાઈ મારા વિડીયોની અંદર મેં જનરલી એડ્રેસ નથી કીધું લોકોને હજી, બરાબર, તો ખાસ તમને એડ્રેસ જણાવું ને. તો ભાઈ આપણે વડલા જે નવો પુલ બને છે ત્યાંથી તમે અંદર આવો ને, એટલે કુંભારવાડા સાઈડ જતો રોડ છે ને ત્યાં આગળ એસબીઆઈ ની બ્રાન્ચ છે, બરાબર, એની એક્ઝેક્ટ સામે ત્યાં તમને મળી જશે. લગભગ છે ને એમ કહો ને રમેશભાઈ બટેટાવાળા ફેમસ છે, તમને કોઈ પણ વ્યક્તિ બતાવી શકે એવું એનું એડ્રેસ છે, બરાબર. અને એનો જે ફોન નંબર છે એ તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, અને એ તમને સ્ક્રીનમાં અત્યારે દેખાતો હશે, બરાબર. અને હવે છે ને મારે કચોરી ચાખવાની બાકી છે નીરુભાઈ, તો કચોરી છે ને તમે કચોરી જોવા જો આખું કચોરી મોટી જબર દેખાય છે, આમ આખું કરું ને જો, અને કચોરીને મસ્ત રીતે છે ને એ લોકોએ અંદર મૂકી દીધું, ટોપિંગ બોકિંગ જોરદાર કરી દીધું, જો કચોરીની છે ને ચમચીથી ડાયરેક્ટ ખાવાની મજા આવે, એની અરે પૂરી કે કોઈ વસ્તુ ન લ્યો તો તમે આમ બોલ્યો એટલે બોલ્યો પેલા, કચોરી છે ને જોરદાર ટેસ્ટી છે અને ખાસ છે ને પૂરી સાથે ખાધી પણ આમ નામ તમે કામ કરો બહુ મજા આવે. અને એક તમે છે ને એનો ભાવ કહી દઉં, કચોરી છે ને કચોરી એના 25 રૂપિયા છે, અને દાળ પૂરી અને દાળ પકવાન એના 40 રૂપિયા ભાવ છે, એટલે આજના જમાનામાં તમે કહો તો એકદમ રિઝનેબલ પ્રાઇસ કહેવાય. અને ખરેખર છે ને ટેસ્ટ વાઇઝ તમને કહું તો બહુ સરસ છે, પાપડ ને છાશ ની બધી એક્સ્ટ્રા એ લોકો ચાર્જ લે છે, પણ ખરેખર આખો છે 25 રૂપિયા તમે કીધું પણ 25 રૂપિયામાં આ કેક આવ્યો, બોલો. કચોરી આટલી જમ્બો કચોરી આવે, આ દાળ આવે, ચટણી આવે, ઢોંગળી ઢોંગળી નાખીને તમને મસ્ત પ્લેટ બનાવીને આપે, એટલે કચોરી ની સાઈઝ પણ જબરજસ્ત છે, એટલે ઓવરઓલ તમને કહું ને તો કામકાજ બધું બહુ સરસ છે, જોરદાર છે. તમે કદાચ મને અહીંથી નીકળો ગુડલાગરથી પસાર થાવ ને તો એક વખત આ બધી વસ્તુ ચાખવા માટે સ્પેશિયલ આવજો, કેમ કે ભાવનગરની અંદર દાળપુરી દાળ કચોરી આ બધી વસ્તુ ખૂબ ઘણી જગ્યાએ મળે છે, પણ દરેકનો ટેસ્ટ એ પાછો અલગ અલગ હોય. અને હવે આપણે ટાઈમિંગ ની વાત કરી જ દઈએ, હા હા હા, ટાઈમ ખાસ તો તમે જાણી લીધું, હા હા. અને ટાઈમિંગ ની વાત કરું ને તો સવારના 10 વાગ્યા થી 8 વાગ્યા સુધી દાળપુરી, અને સાંજે આપણે 5 વાગ્યા થી સાંજે 5 વાગ્યા થી રાતના 8 વાગ્યા સુધી તમને
ભૂંગળા બટેટા કોમન ને પાત્ર એ વસ્તુ મળી જવાનું છે. અને એમના જે ભૂંગળા બટેટા છે એ રમેશભાઈ બટેટાવાળા તરીકે તો ઓળખાય છે, પણ એના ખમણ પત્ર એવા જબરજસ્ત આવે છે, જોરદાર આવે છે ભૂખમાં. તમે તો ઓલરેડી ચાખેલા છે, મારો વિડીયો તમે બધા જોયેલો છે. નીરુભાઈ તો એના કહેવાય ને કસ્ટમર જ છે, બરાબર ને? હા, જૂના કસ્ટમર. એટલે ટ્રાય કરવા આવશે. એટલે આ વિડીયો ને આપણે છે ને લાંબો નહીં કરીએ, અહીંયા આપણે મંત્ર લાવું છું ને આપણે અલગ અલગ નવા નવા કન્ટેન્ટ સાથે અને ફરી નવી માહિતી સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ, ખાઈ પીને જલસા કરો.